વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 10 પ્રકરણ 7 કેલ્સીયમમાં વિધેય. કેલ્સીયમમાં વિધેય એટલે વિધેયનું બીજું નામ છે ફંક્શન. આ પાઠમાં આપણે કેલ્સીયમમાં ફંક્શન વિશે વાત કરીશું, વિધેય વિશે વાત કરીશું. કોઈ પદાવલીની જેમ વિધેયની શરૂઆતમાં બરાબરનું ચિહ્ન, તે પછી વિધેયનું નામ અને તેના કૌંસમાં એક અથવા વધારે વિધેયના ચલ આર્ગ્યુમેન્ટ જણાવવામાં આવે છે. ઘણીવાર વિધેય અને સૂત્રો સાથે વત્તાનું ચિહ્ન જેવા પ્રક્રિયક એટલે કે ઓપરેટર પણ વાપરી શકાય છે. જો કે વિધેયને એક સાદા શાબ્દિક લખાણ તરીકે ટાળવા માટે પૂર્વક તરીકે બરાબરનું ચિહ્ન વાપરવાની એક સામાન્ય પ્રણાલી છે. વિધેયના ચલ આર્ગ્યુમેન્ટ તરીકે કોઈ કિંમત, સેલનો સ્થાનાંક, શાબ્દિક લખાણ, અચલ કિંમત અથવા એક કે વધારે વિધેયો હોઈ શકે. ટૂલબાર ઉપરથી સિગ્મા ચિહ્ન વડે દર્શાવેલ છે, જે એક પ્રકારનો ટૂંકો રસ્તો છે. સરવાળા માટે સિગ્મા સાઇન વપરાય છે અને વિધેય પદ્ધતિસર રીતે ઇઝ ઇક્વલ ટુ સમ કદાચ આપણે પસંદ કર્યું હોય, ઇવન કોલમથી એ 10 કોલમ, તો ઇઝ ઇક્વલ ટુ સમ કૌંસમાં ઇવન કોલન એ 10 કૌંસ પૂરો લખી શકાય. સમ એ વિધેયનું નામ સરવાળાની પ્રક્રિયાનો ઉપયોગ કર્યો છે તેનો નિર્દેશ કરે છે અને A1 તથા A10 કેલ્સીના એક જ વર્કશીટના સેલનો નિર્દેશ કરે છે. સેલ A1થી A10 એક સાથે કૌંસમાં A1 કોલન A10 એ એક સેલની વિસ્તાર એટલે સેલ રેન્જ જણાવે છે, જેમાં 10 અલગ અલગ સેલ છે. વિધેયના નામ પછી કૌંસમાં લખેલી માહિતી વિધેય પ્રદેશના ચલ આર્ગ્યુમેન્ટ ઓફ ફંક્શન તરીકે ઓળખાય છે. એટલે કૌંસમાં તમે મહત્તમ 30 આર્ગ્યુમેન્ટ લખી શકો છો. વિધેયના ચલ તરીકે કોઈ સેલ સ્થાનાંક અથવા સેલ વિસ્તાર એટલે કે સેલ રેન્જને બદલે આપણે કોઈ અચલ કિંમત, જેમ કે ઇઝ ઇક્વલ ટુ સમ કૌંસમાં 23.25 પણ લખી શકીએ છીએ. સેલ સ્થાનાંક A1 અને A10 વચ્ચે વિસર્ગ કૌંસમાં આપેલો છે, જેને અંગ્રેજીમાં કોલન કહે છે, ને બદલે અલ્પવિરામ અથવા અર્ધવિરામનો ઉપયોગ કરીને વિધેય સમ ઇઝ ઇક્વલ ટુ સમ કૌંસમાં A1 કોલન A10 પ્રયત્ન કરવા ઈચ્છો પણ ખરા, અથવા તો ટ્રાય કરી જોજો અર્ધવિરામ ચિહ્ન મૂકીને. વિધેય એટલે કે ફંક્શનને સામેલ કરવાની પ્રક્રિયા બધા વિધેયો માટે એક સરખી રહે છે. વિધેયના ચોક્કસ ચલ આર્ગ્યુમેન્ટને અને વિધેયના નામની સાચી જોડણી હોવી અનિવાર્ય છે. એટલે કે કોઈપણ વિધેયનો ઉપયોગ કરવા માટે આપણે તે વિધેયના તે વિધેયનું ભૂલ વગરનું નામ, સાચો સ્પેલિંગ દાખલ કરવું જરૂરી છે અને વિધેયની વાક્ય રચના કહેવાય, સિન્ટેક્સ પણ કહેવાય. આને વિધેયની વાક્ય રચના એટલે વિધેયના નિયમો કહેવામાં આવે છે. તમે કોઈ પણ ભાષા હોય તો ભાષામાં વાક્ય રચનાનું બહુ મહત્ત્વ છે. એવી રીતે જો વાક્ય રચનામાં ભૂલ પડે તો પરિણામ મળે નહીં કે માર્ક ના મળે. જો આપણે વિધેયના નામની સાચી જોડણી અને તેના શક્ય ચલ જાણતા ન હોઈએ તો તે ભૂલમાં પરિણમશે. સેલમાં વિધેય દાખલ કરવા માટે નીચે પ્રમાણે કાર્ય કરો. જે સેલમાં તમારે પરિણામ પ્રદર્શિત કરવું હોય તે સેલ પસંદ કરો, એટલે તે સેલ એક્ટિવ થશે. હવે વિધેય દાખલ કરવાની શરૂઆત ઇઝ ઇક્વલ ટુ બરાબરના ચિહ્ન સાથે કરો. જો તમે બરાબર ચિહ્ન ન લખો તો વિધેય એક શાબ્દિક લખાણ તરીકે ગણાશે. હવે વિધેયનું નામ દાખલ કરો, તે પછી વિધેયના ચલ કૌંસમાં દાખલ કરો. હવે એન્ટર કી દબાવો. તન વિઝાડ
વિધેયો ફંક્શન વિઝાર્ડ વડે દાખલ કરવામાં આવે છે. તમને મળે ના હોય તો કેલ્સીમાં ફંક્શન વિઝાર્ડ આપેલું છે. ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ નીચે દર્શાવેલી રીતે થાય છે. જે સેલમાં પરિણામ પ્રદર્શિત કરવું હોય તે સેલ પસંદ કરો, ત્યારબાદ ઇન્સર્ટ મેનુ પર ક્લિક, ત્યારબાદ ફંક્શન ઉપર ક્લિક. આ કાર્ય તમે ખોલેલા સ્પ્રેડશીટ દસ્તાવેજમાં તમે કંટ્રોલ પ્લસ F2 કી દબાવીને પણ કરી શકો છો. ફોર્મ્યુલા ટૂલબાર ઉપરના ફંક્શન વિઝાર્ડ આઇકન દબાવીને પણ તે કાર્ય કરી શકો છો. કુલ 3 રીત થઈ, એક ઇન્સર્ટ મેનુ અને ફંક્શન વિકલ્પ, બીજું કંટ્રોલ પ્લસ F2 અને ફંક્શન વિઝાર્ડ. ફોર્મ્યુલા બાર પર ફંક્શન વિઝાર્ડ FX લખેલું છે તેની પર ક્લિક કરીને તમે વિધેયનું કાર્ય કરી શકો છો. અહીં તમે 30 ચલની કિંમતો, સ્થાનાંક, નિર્દેશો અથવા વિસ્તાર એક પછી એક દાખલ કરી શકો છો. કેલ્સી વિવિધ શ્રેણીઓના તેની અંદર જ સમાયેલા અનેક વિધેયો પૂરા પાડે છે. મુખ્ય શ્રેણીઓના વિધેયોમાં ગાણિતિક, આંકડાકીય, તાર્કિક, શાબ્દિક લખાણના ફોર્મેટિંગને લગતા વિધેયો છે. જ્યારે તમે એક વિધેયના ચલ તરીકે અન્ય કોઈ વિધેયનો ઉપયોગ કરવા ઈચ્છતા હો ત્યારે મૂળ વિધેયના કૌંસની અંદર ટેક્સ્ટ કર્સર મૂકીને વિધેયોની યાદીમાંથી નવું વિધેય પસંદ કરી શકો છો. એટલે કે આ જે વિધેયો છે એનું વર્ગીકરણ કરી દેવામાં આવ્યું છે અને પછી ગાણિતિક, આંકડાકીય, તાર્કિક, શાબ્દિક ઘણા બધા પ્રકાર છે બીજા. તમે આપણે પ્રેક્ટિકલ જોઈશું ત્યારે હું તમને બતાડીશ. ગાણિતિક વિધેયો, જ્યારે આપણે કેલ્સીમાં સંખ્યાઓ સાથે કાર્ય કરીએ છીએ ત્યારે ગાણિતિક વિધેયો આપણને ખૂબ મદદરૂપ બને છે. ચાલો હવે આપણે કેટલાક ગાણિતિક વિધેયનો ઉપયોગ જોઈએ. ની નિરપેક્ષ કિંમત એટલે કે એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ નંબર, ABS વિધેય, ઋણ સંખ્યામાંથી ઋણ ચિહ્ન દૂર કરે છે અને સંખ્યાને ધન બનાવે છે. તે શૂન્ય કે ધન સંખ્યામાંથી સંખ્યામાં કોઈ ફેરફાર કરતું નથી. તેની વાક્યરચના સિન્ટેક્સ ઇઝ ઇક્વલ ટુ ABS કૌંસમાં તમારી ઋણ સંખ્યા તમારે લખવાની, બરાબર, જ્યાં N એક સંખ્યા છે. પહેલા પેજમાં હવે આપણે પછી આગળ વધીએ. ફોર્મ્યુલા બાર ઉપર વિધેયનું સૂત્ર અંડાકાર ચિહ્નિત પણ જોઈ શકો છો. ફક્ત ધન સંખ્યાની જ જરૂર હોય તે સમયે ABS વિધેય ઘણું ઉપયોગી થાય છે. હવે છે વાત ઘાતાંકીય વિધેય, એક્સપોનેન્ટિયલ ફંક્શન. ઈએક્સપી વિધેય ઘાતાંકીય વિધેય ઈની કિંમત પાછી આપે છે. એક્સ એ આપેલી સંખ્યા છે અને તેની કિંમત આશરે 2.71 82 81 82 8 બરાબર છે. ખાસે ઈએક્સપી કૌંસમાં નંબર, દાખલા તરીકે જો આપણે કોઈ સેલમાં ઇઝ ઇક્વલ ટુ ઈએક્સપી કૌંસમાં 1 લખીએ તો તે ઈ ગણાશે અને તેની કિંમત 2.72 પાછી આપશે. હવે વાત કરીએ ક્રમગુણિત વિધેય. આ ગણિતને લગતું છે. આ બધા જે અમુક ગણિતના વિધેયો છે, ફેક્ટોરિયલ ફંક્શન, FACT વિધેય આપેલી સંખ્યાની ક્રમગુણિત વિધેયની કિંમત પાછી આપે છે. એકથી આપેલી પૂર્ણાંક સંખ્યા એન સુધીનો ગુણાકાર. આ વિધેયની વાક્યરચના ફેક્ટ કૌંસમાં એન છે, જ્યાં એન એ પૂર્ણાંક સંખ્યા છે. ઉદાહરણ તરીકે જો આપણે ઇઝ ઇક્વલ ટુ ફેક્ટ 3 લખીએ તો કેલ્સી તેને પદાવલી 1×2×3 ગણશે અને પરત કિંમત 6 કરશે. દાખલા તરીકે તમે ફેક્ટ 4 લખો તો 4ને કેટલી વાર ગુણવાના, 1 સુધી. 4×3 4×2 4×2 4×1 અને જે જવાબ આવે એ તમારો ફેક્ટોરિયલ ક્રમગુણિત જવાબ કહેવાય.
એ જ રીતે ફેક્ટોરિયલ ફેક્ટ એફએસીટી કૌંસમાં છ આપણને એકથી છ સંખ્યાનો ગુણાકાર એટલે કે 1 × 2 × 3 × 4 × 5 × 6 પરત આપશે, જેની કિંમત 720 છે. તે છે પ્રાકૃતિક લઘુગુણક, નેચરલ લોગેરિધમ. એલન વિધેય આપેલી ધન સંખ્યાની પ્રાકૃતિક લઘુગુણકનો આધાર ઈ કિંમત પરત આપે છે. આ વિધેયની વાક્યરચના એલન કૌંસમાં નંબર છે, જ્યાં નંબર એ ધન સંખ્યા છે. દાખલા તરીકે આપણે કોઈ સેલમાં ઇઝ ઇક્વલ ટુ એલન કૌંસમાં 8 લખીએ તો 2.08 કૌંસમાં લોગ ઈ એ 8 જવાબ તરીકે આપશે. લોગેરિધમનો ઉપયોગ કરતા હશો તમે ગણિતના વિષયમાં, એટલે તમને આની અનુભવ અને ખ્યાલ હશે. લઘુગુણક આધાર સાથે 10, લોગેરિધમ બેઝ 10. એલઓજી 10 લોગ 10 વિધેય આપેલી ધન સંખ્યાની લઘુગુણક આધાર 10 સાથે કિંમત પરત આપે છે, તેની વાક્યરચના લોગ 10 કૌંસમાં નંબર છે, જ્યાં નંબર એ ધન સંખ્યા છે. ઉદાહરણ તરીકે લોગ 10 કૌંસમાં 6 ને લોગ 10 6 ગણવામાં આવે છે, જવાબ 0.77 કિંમત પરત આપે છે. ઘાત, ઘાત એટલે પાવર, 2 ની 4 ઘાત તમે ગણિતમાં લખો છો. ઘાત પાવર વિધેય સંખ્યાની ઘાતની ગણતરી કર્યા પછીની કિંમત પરત આપે છે, તેની વાક્યરચના ઇઝ ઇક્વલ ટુ પાવર કૌંસમાં નંબર અલ્પવિરામ પાવર કૌંસ પૂરો છે. કેવી રીતે લખાશે? ઇઝ ઇક્વલ ટુ પાવર કૌંસમાં 10.3 એટલે કે 10 ની 3 ઘાત લખીએ તો તે 1000 કિંમત પરત આપશે. તે આકૃતિમાં દર્શાવ્યું છે 10^3. આ કેરેટની નિશાની તમારા જે કીબોર્ડમાં 1, 2, 3, 4 લખ્યા છે ત્યાં આગળ દર્શાવેલા છે. શિફ્ટ કી દબાવીને તમે એ નિશાની મેળવી શકો છો. ના સંકેત બરાબર છે. વિધેયના અનેક ચલનો ગુણાકાર, પ્રોડક્ટ ઓફ મેની આર્ગ્યુમેન્ટ. વિધેયના અનેક ચલનો ગુણાકાર કરવા માટે પ્રોડક્ટ વિધેય વધારામાં વધારે 30 વિધેય પ્રદેશના ચલ એટલે કે કૌંસમાં x1 x2 થી માંડીને x30નો ગુણાકાર કરી તેનો જવાબ આપે છે. આ વિધેયની વાક્યરચના પ્રોડક્ટ કૌંસમાં n1 n2 n3 થી n30 છે. ફેક્ટથી ક્રમગુણિત સંખ્યા આવે અને પ્રોડક્ટથી જેટલી કિંમતો કે સંખ્યા લખી હોય એનો ગુણાકાર થાય. હવે વર્ગમૂળ માટે એટલે કે સ્ક્વેર રૂટ માટે SQRT વિધેય છે. SQRT વિધેય ધન સંખ્યાનું વર્ગમૂળ પાછું આપે છે. આ વિધેયની વાક્યરચના SQRT કૌંસમાં નંબર છે, જ્યાં નંબર એ ધન સંખ્યા છે. હવે આપણે વાત કરીએ પૂર્ણાંક સંખ્યા એટલે કે ઇન્ટીજર. પૂર્ણાંક સંખ્યા મેળવવા માટેનો વિધેય ઇન્ટીજર વિધેય. INT વિધેય કોઈ આપેલી સંખ્યાને તેનાથી સૌથી નજીકની નાની પૂર્ણાંક સંખ્યામાં ફેરવે છે, તેની વાક્યરચના ઇઝ ઇક્વલ ટુ INT કૌંસમાં નંબર છે. ઉદાહરણ ઇઝ ઇક્વલ ટુ INT કૌંસમાં 15.3 લખો તો વિધેય 15 સંખ્યા પરત આપશે. રાઉન્ડ વિધેય એટલે રાઉન્ડ એટલે તમે ગણિત તમારી પરીક્ષામાં કેવું હોય કે જો તમારા 12.51 માર્ક આવે તો તેને રાઉન્ડ કરમાં ફેરવવા હોય તો 13 થઈ જાય, પણ જો 12.49 ટોટલ થાય તો 0.5 થી ઓછા છે તો તમારી રાઉન્ડ ફિગર 12 ગણાય
એ માટે આ રાઉન્ડ વિધેયનો ઉપયોગ થાય છે. રાઉન્ડ વિધેય તમે આપેલી સંખ્યાને તમે જણાવેલા દશાંશ ચિહ્ન સુધી રાઉન્ડ એટલે કે ટૂંકાવાનું કાર્ય કરે છે. ઘણા સમયે સૂત્રના પરિણામની સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી ઘણા આંકડા હોય છે. રાઉન્ડ વિધેયની વાક્યરચના રાઉન્ડ કૌંસમાં નંબર અલ્પવિરામ પ્લેસીસ છે. પછી એક અહીં આગળ ઉદાહરણ આપ્યા છે. એ આકૃતિમાં ધ્યાનથી જુઓ કે રાઉન્ડ 36.6644.2 તો શું કહે છે કે બે જે છે બે સંખ્યા માટેનો પૂર્ણાંક સંખ્યામાં ફેરવી દેશે તો તેનું પરિણામ 76.66 મળશે. જો રાઉન્ડ 45.1634 અલ્પવિરામ 0નું પરિણામ 0 લખ્યું છે એટલે 45.00 મળશે. રાઉન્ડ -56.5467 અલ્પવિરામ 3નું પરિણામ 56 મળશે. રાઉન્ડ વિધેય જેવા જ અન્ય બે વિધેયો રાઉન્ડ ડાઉન અને રાઉન્ડ અપ છે, જેની વાક્યરચના રાઉન્ડ જેવી જ છે. હવે આપણે વાત કરીએ ટ્રંકેટ એટલે કે સ્થળ મૂલ્ય વિધેય, ટ્રંક સી અથવા તો ટ્રંક વિધેય. ટ્રંકેટ વિધેયમાં બે ચલ હોય છે, જેમાં પહેલો ચલ એ સંખ્યા છે અને બીજો ચલ એ સંખ્યાના અપૂર્ણાંક ભાગમાંથી કેટલા અંક સંખ્યા સાથે કાપવાના છે એ સંખ્યા દર્શાવે છે. ટ્રંકેટ વિધેય જો જણાવેલ હોય તો દશાંશ બિંદુ પછી કેટલા અંક રાખીને કાપેલી સંખ્યાના અપૂર્ણાંક ભાગને કાપી નાખે છે. જો સંખ્યામાં દશાંશ બિંદુ પછી વાય અંક હોય અને ટ્રંકેટ વિધેયમાં બીજું ચલ ન આપેલું હોય તો આપેલી સંખ્યામાંથી આખો જ અપૂર્ણાંક ભાગ કાપી નાખવામાં આવે છે. આ વિધેયની વાક્યરચના ટ્રંક કૌંસમાં નંબર અર્ધ કોમા પ્લેસીસ, જ્યાં નંબર એ આપેલી સંખ્યા છે અને પ્લેસીસ એ દશાંશ બિંદુ પછી કેટલા અંક રાખવાના છે તે જણાવે છે. આપણે ઉદાહરણથી જોઈશું. કૌંસમાં 1.239 અલ્પવિરામ 2નું પરિણામ 1.23 મળે છે અને અંક 9 ગુમાવીએ છીએ. ટ્રંક સી 12.5નું પરિણામ 12 મળે છે અને અંક 5 ગુમાવીએ છીએ. ટ્રંક સી -15.72નું પરિણામ -15 મળે છે અને અંક 7 અને 2 ગુમાવીએ છીએ. કરીએ આંકડાકીય વિધેયો એટલે કે સ્ટેટિસ્ટિક ફંક્શન. સ્ટેટિસ્ટિક ફંક્શન કેલ્સી લાક્ષણિક ગાણિતિક વિધેયો ઉપરાંત કિંમતોની શ્રેણી ઉપર અનેક વિવિધ આંકડાકીય વિધેયો પણ તમને પૂરા પાડે છે. આ આંકડાકીય વિધેયો ડેટાનો સંગ્રહ સંચય કરવામાં, તેનું વિશ્લેષણ કરવામાં તેમજ તેને સમજાવવામાં તથા રજૂઆત કરવામાં મદદરૂપ થાય છે. હવે પહેલો વિધેય જોઈએ, સરેરાશ એટલે કે એવરેજ વિધેય. એવરેજ વિધેય આપેલી સંખ્યાઓની સરેરાશ કિંમત પાછી આપે છે. એવરેજ એ અંકગણિતના મધ્યક તરીકે પણ ગણવામાં આવે છે. આંકડાકીય વિધેયમાં આપણે સરેરાશ એટલે કે એવરેજ વિધેયમાં આગળ જોઈએ તો તમે આવી મહત્તમ 30 કિંમતો લઈ શકો છો, જેને અર્ધવિરામથી જુદી પાડવામાં આવે છે. કિંમતોને બદલે તમે સેલ સ્થાનાંક અથવા માન્ય સેલનો વિસ્તાર પણ દાખલ કરી શકો છો. આ વિધેયની વાક્યરચના એવરેજ કૌંસમાં x1 x2 થી x30 છે. ઉદાહરણ તરીકે જો તમે કોઈ સેલમાં એવરેજ કૌંસમાં 10, 7, 6, 8, 9, 5 વચ્ચે અલ્પવિરામ મૂકવાનો લખો તો તમને જવાબ 7.5 મળશે. 7.5 એટલે આ તમામની સરેરાશ. હવે વાત કરીએ મધ્યક એટલે કે મીન, જીઓ મીન વિધેય. જીઓ મીન વિધેય
આપેલી સંખ્યાઓની સમગુણોત્તર મધ્યક જીઓમેટ્રિક મીન કિંમત પાછી આપે છે. ઋણ ન હોય તેવી એન સંખ્યાઓનો સમગુણોત્તર મધ્યક મેળવવા માટે બધી જ એન સંખ્યાઓનો ગુણાકાર કરી પછી તેનું એન મૂળ કાઢવામાં આવે છે. મહત્તમ 30 ચલ એટલે કે કિંમતો સ્થાનાંક અથવા તો વિસ્તાર લઈ શકો છો. આ વિધેયની વાક્યરચના જીઓમીન કૌંસમાં X1 X2 થી X30 છે. જીઓમીન કૌંસમાં 10 7 6 8 6 5 લખો તો જવાબ 6.8 મળશે. જીઓમીન વિધેય શું કરશે? સમગુણોત્તર મધ્યકની કિંમત પાછી આપે છે. કેલ્સીમાં અન્ય પ્રકારનું મધ્યક પણ ઉપલબ્ધ છે. હાર્મિન ફરીથી કેલ્સીમાં અન્ય પ્રકારનું મધ્યક પણ ઉપલબ્ધ છે જે હાર્મિન હકારાત્મક મધ્યક હાર્મોનિક મીન પૂરું નામ છે. વાક્યરચના હાર્મિન કૌંસમાં X1 X2 3 થી X30 છે. હવે વાત કરીએ મધ્યસ્થ મીડિયન વિધેય. મધ્યસ્થ એ આપેલી શ્રેણીને ક્રમમાં ગોઠવ્યા પછીની મધ્ય સંખ્યા છે. જો તમે એક નિશ્ચિત મધ્ય સંખ્યા ન મેળવી શકો એટલે કે શ્રેણીમાં કુલ બેકી સંખ્યામાં ચલ હોય ત્યારે તો વચ્ચેની બે સંખ્યાની સરેરાશ લો. મીડિયન વિધેય મહત્તમ 30 ચલનું મધ્યસ્થ શોધી શકે છે. વિધેયની વાક્યરચના મીડિયન કૌંસમાં X1 X2 થી X30 છે અને રચના છે એની = મીડિયન કૌંસમાં 10 6 8 6 5 લખો તો જવાબ 6.5 મળે. બેકી સંખ્યા છે ને, કુલ 6 સંખ્યા છે એટલે બેકી સંખ્યા. 5 સંખ્યા હોત તો 2 ઉપરની અને 2 નીચેની છોડી દો, વચ્ચેની કિંમત તમને મળી જાય. પણ અત્યારે 6 બેકી સંખ્યા છે, 6 અંક છે એટલે. હવે વાત કરીએ બહુલક મૂળ વિધેય. મૂળ વિધેય આપેલા મહત્તમ 30 ચલ કે જે ફક્ત એક કિંમત અથવા સેલનો વિસ્તાર હોઈ શકે તે ડેટા સેટની સૌથી વધારે સામાન્ય કિંમત પાછી આપે છે. તેની વાક્યરચના મૂળ કૌંસમાં X1 X2 થી X30 છે. મૂળ વિધેયને = મૂળ કૌંસમાં 10 7 6 8 6 5 લખશો તો તે જવાબ 6 આપશે. એટલે 6 એ કિંમતમાં કઈ સંખ્યા સૌથી વધારે વખત આવી છે? તો 6 એટલે જવાબ 6 આપશે. હવે આપણે કાઉન્ટ એ વિધેયની વાત કરીશું. કોઈ કિંમતનો સંગ્રહ કુલ કેટલા સેલમાં અથવા ચલમાં કરવામાં આવ્યો છે તેની સંખ્યા આપે છે. તમે મહત્તમ 30 ચલ કયા સ્વરૂપમાં કિંમતો અથવા સ્થાનાંક અથવા તો વિસ્તાર અર્ધવિરામ ચિહ્નથી અલગ પાડીને આપી શકો છો. કાઉન્ટ એ વિધેય અમુક કિંમત ધરાવતા સેલની કુલ સંખ્યા આપે છે. ખાલી સેલની ગણતરી તેમાં થશે નહીં. કાઉન્ટ એ વિધેયની વાક્યરચના કાઉન્ટ એ કૌંસમાં X1 X2 થી X30 છે. જો તમે સેલમાં = કાઉન્ટ કૌંસમાં 10 6 10 7 6 8 6 5 લખશો તો જવાબ 6 મળશે. મોટામાં મોટી કિંમત લાર્જેસ્ટ વેલ્યુ એટલે કે લાર્જ વિધેય આપેલી એક સંખ્યાના ગણમાંથી કે સૌથી મોટી આંકડાકીય કિંમત પાછી આપે છે. તેની વાક્યરચના છે જ્યાં X એ અમુક
કિંમતો ધરાવતી સેલ વિસ્તારનો નિર્દેશ કરે છે અને કે એ સંખ્યાનું સ્થાન દર્શાવે છે. મેક્સથી તમે જે ખાના પસંદ કર્યા હોય તેમાં જે સૌથી મોટી કિંમત શોધવી હોય તો મેક્સ વિધેય, પણ ત્યાર પછી બીજા નંબરની કઈ મોટી કિંમત છે, ત્રીજા નંબરની કઈ મોટી કિંમત છે એ શોધવું હોય તો લાર્જ વિધેયનો ઉપયોગ થાય છે. આપણે લાર્જ વિધેયમાં આગળ જોઈશું. લાર્જ વિધેય આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગણીને કે સ્થાનની સંખ્યા આપે છે. માનો કે તમે 10, 7, 6, 8 અને 5 ની કિંમતોના ગણમાં લાર્જ વિધેયમાં બે કિંમત આપીએ તો આપણને જવાબ 8 મળશે, એટલે સૌથી મોટી કિંમત 10 છે. અને આપણે લાર્જ વિધેયમાં આ કિંમતો લખી અને પછી 2 લખીએ કેના સ્થાને તો બીજા નંબરની સૌથી મોટી કિંમત, એટલે આપણને આપેલી કિંમતોમાં 8 મળશે. બીજી મોટી કિંમત છે વિધેયમાં ચલની, ચલ કેની કિંમત. તમે ઈચ્છિત પૂર્ણાંક સંખ્યા આપી શકો, સિવાય કે તે શૂન્ય ન હોઈ શકે અથવા આપેલી સંખ્યાના ગણની કુલ સંખ્યા કરતાં વધારે ન હોઈ શકે. બસ આટલું ધ્યાન રાખવાનું છે. હવે મોટી સંખ્યા પછીની સંખ્યા શોધવા માટે લાર્જ વિધેય હતું, એવી રીતે સૌથી નાની કિંમત એટલે કે મીન વિધેયથી સૌથી નાની કિંમત મળે તો સૌથી નાની કિંમતની પહેલાંની નાની કિંમત કઈ છે એ જોવા માટે સ્મોલ વિધેયનો ઉપયોગ થાય છે. સ્મોલ વિધેય આપેલી એક સંખ્યામાંના ગણમાંથી કે નાનામાં નાની આંકડાકીય કિંમત પાછી આપે છે તેની વાક્યરચના ઇઝ ઇક્વલ ટુ સ્મોલ કૌંસમાં એક્સ કોમા કે છે, જ્યાં એક્સ એ અમુક કિંમતો ધરાવતા સેલ વિસ્તારનો નિર્દેશ કરે છે અને કે એ સંખ્યાનું સ્થાન દર્શાવે છે. આ વિધેય આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગણીને કે સ્થાનની સંખ્યા પાછી આપે છે. ઉદાહરણ તરીકે 10, 7, 6, 8, 6, 5ની કિંમતોના સેટમાં સ્મોલ વિધેયમાં 4 કિંમત આપીએ તો જવાબ 7 મળશે. નાના કિંમતોમાંથી ચોથા ક્રમની કિંમત જો તમે ઉલટા ક્રમમાં જાઓ તો 7 જવાબ મળશે. રેન્ક વિધેય. રેન્ક વિધેય કોઈ આપેલી સંખ્યાઓના ગણમાં કોઈ નક્કી કરેલી સંખ્યાનો ક્રમ પરત આપે છે. આ માટે તમારે કોઈ કિંમત અથવા કિંમતનો સ્થાનાંક કે જેનો ક્રમ તમારે જાણવો છે. સંખ્યાઓનો ગણ, સેલનો વિસ્તાર સેલ રેન્જ અને સંખ્યાઓને ગોઠવવાનો ક્રમ, ચડતા ક્રમ માટે 1 અને ઉતરતા ક્રમ માટે 0 જણાવવો પડે છે. આ વિધેય આપેલી સંખ્યાઓના સેટને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવશે અને આપણે જણાવેલી સંખ્યાનું સ્થાન પહેલું, બીજું, ત્રીજું વગેરે કેટલામું છે તે કિંમત પરત આપે છે. રેન્ક વિધેયની વાક્યરચના રેન્ક કૌંસમાં નંબર અલ્પવિરામ સેટ અલ્પવિરામ ઓર્ડર છે. ત્યારબાદ મહત્તમ મેક્સ વિધેય. મેક્સ વિધેય વધારેમાં વધારે 30 ચલ એક સેલ અથવા સેલનો વિસ્તાર આપી શકાય છે. આ ચલમાંથી મોટામાં મોટી સંખ્યા મહત્તમ કિંમત પાછી મળે છે. આ વિધેયની વાક્યરચના મેક્સ કૌંસમાં x1 x2 થી x30 છે ઇઝ ઇક્વલ ટુ મેક્સ કૌંસમાં 67, 47, 56, 78, 59, 66 લીધા હોય તો આમાંથી સૌથી મોટી કિંમત કઈ છે તો 78 છે. તો મેક્સ વિધેય મોટામાં મોટી કિંમત શોધી આપે છે. હવે તે જ રીતે લઘુત્તમ કિંમત શોધવા માટે મીન વિધેયનો ઉપયોગ થાય છે. મીન વિધેયમાં વધારેમાં વધારે 30 ચલ એક સેલ અથવા સેલ વિસ્તાર આપી શકાય છે અને આ ચલ
નાનામાં નાની સંખ્યા લઘુત્તમ સંખ્યા શોધી આપે છે. આ વિધેયની વાક્યરચના મીન કૌંસમાં એક્સ વન એક્સ ટુથી એક્સ થર્ટી છે. ઉદાહરણ જુઓ, ઇઝ ઇક્વલ ટુ મીન કૌંસમાં કિંમતો આપેલી છે, એમાં સૌથી નાની કિંમત 47 જવાબ આપણને પરત આપશે. હવે વાત કરીએ નાણાંની ગણતરી માટેના વિધેયની. ચલણી નાણાંની ગણતરી માટે કેલ્સી નાણાકીય વિધેયો પૂરા પાડે છે. અહીં ઉદાહરણ આપ્યું છે, એન પર નંબર ઓફ પીરિયડ એટલે કે મુદત શોધવા માટેનો વિધેય. જો વ્યાજનો દર 7.5% છે, હપ્તો 12,000 રૂપિયા છે અને લોન 1,00,000 રૂપિયા છે, તો તમારે કેટલા હપ્તા થશે એટલે કે નંબર ઓફ પીરિયડ શોધવા માટે આ ઉદાહરણની આ વિધેયની જરૂર પડશે. નાણાકીય વિધેયમાં જોયું કે એન પર એટલે કે નંબર ઓફ પીરિયડ વિધેય, તો એન પરનો ઉપયોગ તમે ઉછીના લીધેલા પૈસાની ચૂકવણી માટેના સમયગાળાની ગણતરી માટે થયો છે. આ વિધેયનું પહેલું ચલ 7.5% એ અચળ વ્યાજનો દર છે. બીજું -12,000 એ વાર્ષિક હપ્તાની રકમ છે, તે ઋણ છે કારણ કે દરેક હપ્તો ચૂકવવામાં આવે ત્યારે કુલ ઉછીની લીધેલી રકમમાંથી આ રકમ બાદ કરવી પડે છે, માટે માઇનસ લગાડવું પડે. વાક્યરચના એન પર વિધેયની વાક્યરચના એન પર કૌંસમાં ઇન્ટરેસ્ટ કોમા ઇન્સ્ટોલમેન્ટ અને ત્યારબાદ લોન ફ્યુચર અને ટાઈપ છે. ઇન્ટરેસ્ટ વ્યાજનો દર, ઇન્સ્ટોલમેન્ટ હપ્તાની રકમ, લોન માઇનસ ઉછીની લીધેલી રકમ, ફ્યુચર છેલ્લો હપ્તો ચૂકવ્યા પછી રહેલી રકમ. સામાન્ય રીતે આપણે ઉછીની લીધેલી રકમની પૂરેપૂરી ચૂકવણી કરીએ છીએ. ટાઈપ, હપ્તાના સમયગાળાની પહેલાં ચૂકવણી કરવામાં આવે છે કે નહીં. જો સમયગાળાની પહેલાં હપ્તો આપવાનો હોય તો તેની કિંમત, ટાઈપની કિંમત 1 હોય છે, અન્યથા તે 0 રાખવામાં આવે છે. અહીં ફ્યુચર અને ટાઈપ ચલ એ મરજિયાત છે. નિર્ણયો લેવા, મેકિંગ ડિસિઝન. જો વિધેય કેટલાક પ્રકારના નિર્ણયો લેવા સક્ષમ હોય તો તે વિધેય ચાલક કહેવાય. આવા પ્રકારના કાર્ય માટે આપણી પાસે શરતી વિધેયો હોવા જોઈએ કે જે પૂર્વ નિર્ધારિત શરતોને આધીન નિર્ણય લઈ શકે. નીચે આપેલું એક ઉદાહરણ લો જેમાં તમારા પરિણામની કક્ષા નક્કી કરવા માટે પૂર્વ નિર્ધારિત શરતોની ચર્ચા કરેલી છે. નિર્ણય લેવા વિશે વાત કરીએ તો જો તમારા ગુણ 35%થી વધારે અને 48%થી ઓછા હોય તો તમને પાસ વર્ગ મળે છે. જો તમારા ગુણ 48%થી વધારે હોય અને 55%થી ઓછા હોય તો તમને સેકન્ડ વર્ગ મળે છે. જો તમારા ગુણ 55%થી વધારે અને 60%થી ઓછા હોય તો તમે ફર્સ્ટ વર્ગ મેળવો છો. વિદ્યાર્થીઓ, ઝાંખું આવ્યું છે આ ઇમેજ, તો સોરી, કેમેરાથી કામ કરું છું મોબાઈલના એટલે ક્યારેક આવું ભૂલ માફ કરજો. ઇફ વિધેય વડે નિર્ણય કરવા. કેલ્સીમાં વપરાતા બધા શરતી વિધેયોમાં સૌથી વધારે ધ્યાન આકર્ષક પ્રખ્યાત વિધેય ઇફ છે. ઇફનો ગુજરાતી અર્થ જો થાય. આ વિધેયમાં 3 ચલ હોય છે, ટેસ્ટ એટલે શરત, પછી આવે ટ્રુ અથવા ફોલ્સ. ટેસ્ટ પદાવલી છે, ચલ તમારે જે શરતની કસોટી કરવાની છે તેનો નિર્દેશ કરે છે. કેલ્સી પદાવલીની ગણતરી કરે છે. જો તમારું પરિણામ સાચું હોય તો તે ટ્રુ વિભાગમાં દર્શાવેલી કિંમત પરત કરે છે.
અન્યથા ફોલ્સ વિભાગમાં દર્શાવેલી કિંમત પરત કરે છે. ઉદાહરણ જોઈએ આપણે કે માનો કે તમે A2 બરાબર 10 લીધા અને B2 બરાબર 20 લીધા, ચલની કિંમત લીધી. એક ચલ છે A2 બરાબર 10 અને B2 બરાબર 20. તો આપણે શું કરવું છે કે આ બેમાંથી મોટી કિંમત શોધવી છે. તો એના માટેની રીત અહીં આપી છે, ઇઝ ઇક્વલ ટુ ઇફ કૌંસમાં A2 ગ્રેટર ધેન B2 કોમા પછી ડબલ કોટેશનમાં, જો આ શરત સાચી પડે તો વેલ્યુ એટ A2 ઇઝ ગ્રેટર કોમા ડબલ કોટેશનમાં વેલ્યુ એટ B2 ઇઝ ગ્રેટર ડબલ કોટેશન કૌંસ પૂરો. તો આવું સૂત્ર લખવું પડે. તો A2ની કિંમત મોટી હોય તો જવાબ ટ્રુ થયો, એટલે ટ્રુમાં આપણે કૌંસમાં લખ્યું છે વેલ્યુ એટ A2 ઇઝ ગ્રેટર ધેન ગ્રેટર. પણ જો કિંમત નાની હોય તો શું થયું, શરત ખોટી પડી, એટલે ઓટોમેટિક વેલ્યુ એટ B2 ઇઝ ગ્રેટર જવાબ મળી જશે. પ્રેક્ટિકલ પર જ આ તમને વધારે સમજ પડશે, પણ થિયરી પૂરી કરીશું આપણે. સારું, હવે વાત કરીએ મોટા સૂત્ર લખવાના હોય ત્યારે તેના ઉપરની પકડ ઢીલી થઈ જવાની શક્યતા વધી જાય છે અને તે લખવામાં ભૂલ પેદા કરી શકે છે. આ ટાળવા માટે તમે ફંક્શન વિઝાર્ડની મદદ લઈ શકો છો. ફંક્શન વિઝાર્ડ વાપરવાનો એક ફાયદો એ છે કે તમારે વિધેયનું સર્વથા ખરું નામ ટાઈપ કરવું પડતું નથી. હવે વિદ્યાર્થીઓ, આપણે સંબંધિત પ્રક્રિયકોની વાત કરીશું. રિલેશનલ ઓપરેટર. રિલેશનલ ઓપરેટરની યાદી નીચે મુજબ છે. આકૃતિ જુઓ. રિલેશનલ ઓપરેટર, તેનું ચિહ્ન અને તેનું વર્ણન. ઇક્વલ, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ડિફરન્ટ ફ્રોમ. નિશાનીઓ જોઈ લો અને વર્ણનમાં જે લખ્યું છે એ ધ્યાનથી વાંચો. આ નિશાનીઓ તમને ખબર છે.